बस बस अनु मेज खाने खा भाभी लो तमे पन हाँ अनु बेटा तू पन बेस ना ना काका मैं थाड़ी काढ़ी ने रखी छे पची जमी लईश आदर्श बहुए સસરાની બધી વાત માનવી જોઈ બા કહે છે તો બેસ ને તું થાકી જઈશ એટલે અનુ બેસ ને હા અનોખી બેસી જાને જમવા તને પછી ઊંઘવાનું પણ હશે ને આખો દિવસ કામ કરીને કેટલું થાકી ગઈ હોઈશ આટલી ખબર પડે છે તને મદદ કરને કામ કરવા કરું જ છું હંમેશા કરું જ છું આ તો હમણાં મારાથી નથી થતું પપ્પા આ શું છે કે બાળકના લીધે બસ 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 શાંતિ રાખો જમતી વખતે ઝઘડો ના કરો પ્લીઝ અને હું બેસું છું બસ બાકી કઈ પણ કહો આજે રસ એકદમ જોરદાર થયો છે પપ્પા જોરદાર જ હોય ને મેં બનાવ્યો છે આ થોડું મીઠું વધારે પડી ગયું છે પણ ચાલશે હું પણ એ જ કહેતો હતો તે મને કહ્યું કેમ નહીં અરે અભય થોડુંક જ ખારું થયું છે સારો જ છે થોડુંક ચલાવી લઈશું આજનો દિવસ ખારો રસ ચલાવી લઈશું ખાઓ ભાઈ ખાઓ થોડી ભૂલ થાય છે તોય તમે સંભળાવો છો નહીં આજે તો તમે ખારો રસ જ ખાઓ ખાઓ ભાઈ ખાઓ ખાવો જ પડશે બોલ સોરી સોરી અભિલાષા મેડમ સોરી આમ તમે ગુસ્સે હશો ને કોના પર મારા પર ના અરે બા મારા પર ગુસ્સો નથી આવ્યો તમને એ વાત જાણીને મને આશ્ચર્ય થાય ગુસ્સો તો આવો જોઈએ ને મારી હરકતો એવી હતી તો ગુસ્સે નથી તમે મારા પર જો લોકે હું અહીંયા બિઝનેસ કરવા આવી છું મારા ઇમોશન્સ બતાવવા નહીં અને એકવાર મેં તને મારા ઇમોશન્સ બતાવીને જોઈ લીધું મેં ગાંઠ બાંધી લીધી છે કે હવે હું તને નહીં કહું થઈ ગયા હિંમત સરને 10,000 ટ્રાન્સફર કરી દીધા એમના કારણે જ આપણું ઘર બચી ગયું અને હવે ગામ પણ બચી જશે અને એમની પાસેથી કોઈ નવા અપડેટ્સ ના પણ એમણે કહ્યું છે કે જણાવશે જો આપણે ઉતાવળ કરવી પડશે મેડમ ફરી પાછો વાર કરી શકે છે એ ભાઈ બહુ શાતિર છે બહુ હોશિયાર છે એટલે એ કઈક તો કરશે જ હું હેમા ભાભી સાથે વાત કરી જોઉં છું જોઈએ કામિની કઈ કરી શકે એમ છે કે નહીં તું જોઈ લે બાકી મને લાગે છે એની કોઈ ખાતરી નથી આપણે જોઈએ તો ખરા હા તો હે ભગવાન હું પછી ફોન કરું હા અભય ભાઈ અનોખી તમે લોકો હજી સુધી સૂતા નથી ના બસ અમે જઈએ જ છીએ અને હા ભાભી મારે તમારી સાથે વાત કરવી છે અનોખી આપણે કાલે વાત કરીએ ને હમણાં તમે લોકો સૂઈ જાઓ ઠીક છે અમે પણ સુવા જ જઈએ છીએ હું જાઉં છું ગુડ નાઇટ ગુડ નાઇટ વેલા સુઈ જજો હા હા અમે સુઈ જશું હા આ વારે વારે સુઈ જજો કેમ કરતા હતા શો અરે તું એ બોલો તી પ્રોબ્લેમ વાત્યા છે
આપણો અવાજ ત્યાં નથી જતો. આપણો આપણો અવાજ ત્યાં નથી જતો? ના, એ લોકોનો અવાજ આપણને સંભળાય. હા, અરે બાપ. અભિનય શું કામ કરવાનો? ના, એટલે હું તો એકદમ સીધી સાદી નોર્મલ પત્ની છું. હું કોઈ આદર્શ પત્ની નથી. અને આમ પણ આમ છે ને, કોઈ પણ પત્ની આદર્શ પત્ની હોતી જ નથી, સમજો ને. નહીં કેમ, એટલે તમારે લોકોએ તો આદર્શ પત્ની જ હોવું જોઈએ. અચ્છા, અને તમારા પતિઓનું? એ તો હું નસીબદાર છે, અને મારા જેવો આદર્શ પતિ મળ્યો છે. અચ્છા, તારે તો ભગવાનને રોજ 10 વાર પ્રાર્થના કરવી જોઈએ, સમજી? એમ તો તો આ ભગવાનની પૂજા કરું ને હવે હું? શું અનોખી આ શું કરે છે? શું અનોખી, શું અનોખી? હું સાચું બોલું છું એટલે ગુસ્સો કરે છે ને. પાડી નાખ્યો ને બધું? નહીં, તું તોડી જ નાખ બધું. તને ના પાડી હતી છતાં પણ તેણે આ બધો સામાન મૂક્યો ને? તે મૂક્યો જ ના હોત ને તો કશું પડ્યું ના હોત. એક મિનિટ, મેં શું કર્યું છે? તો પછી અહીંયા આટલું બધો સામાન કઈ રીતે છે? આમાં મારો કયો સામાન તને દેખાય છે? ને એટલે મારું પર્સ, બેલ્ટ, મારા બાઇકની ચાવી, ઘરની ચાવી, રૂમાલ, આમાંથી કંઈ પણ તને અહીંયા દેખાય છે? નહીં, હવે ચૂપ કેમ થઈ ગઈ, બોલ ને. અરે આ અચાનક બંને બોલતા બંધ કેમ થઈ ગયા? એમાં હસવા જેવું શું છે? નવા નવા લગન થયા છે ને અભિલાષ મેડમ, હમણાં રોમેન્ટિક વાતો કરતા હશે. રોમેન્ટિક? યુ જસ્ટ શટ અપ. ઓકે, અભય અનોખી પર મારી સામે ગુસ્સે થયો હતો અને મારી સામે એનો હાથ પકડીને ખેંચીને લઈ ગયો હતો. પણ એમની વાતો પરથી તો એવું કઈ લાગતું નથી કે અભય અનોખી પર ગુસ્સે થયો એમ. આપણે સાંભળી શકીએ એવું મશીન લાવ્યા, એના કરતા આપણે જોઈ શકીએ એવું મશીન લાવ્યા હોત ને તો આપણે બંને અત્યારે બેઠા બેઠા જોઈ શકતા કે એ લોકો શું કરી રહ્યા છે. વાવ, અને એમને પણ એ ડિવાઇસ દેખાત. કોઈએ સાંભળવાનું ડિવાઇસ મૂક્યું છે. ભાભી,